સુરત આઉટર રિંગ રોડને લઈને આઉટર રિંગ રોડ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સુરતમાં ઝીરો પોઈન્ટ એફએસઆઈ આપી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આ સાથે સુરત જિલ્લામાં એક પોઈન્ટ એંસી બેઝ એફએસઆઈ નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી આઉટર રિંગ રોડ સંઘર્ષ સમિતિએ જણાવ્યું હતું કે સુરત શહેરની ફરતે સરકારશ્રી દ્વારા જાહેર કરેલ આઉટર રિંગ રોડની બંને તરફ પાંચસો મીટરના વિસ્તારમાં જાહેર કરેલા સૂચિત નવા બેઝ એફએસઆઈમાં અન્યાય કરવામાં આવ્યો છે આખા ગુજરાતમાં ફક્ત સુરત શહેરના આઉટર રિંગ રોડ સંદર્ભે જમીન ગુમાવનાર ખેડૂતોને મોટો અન્યાય કરવામાં આવ્યો છે આ વીસથી બાવીસ ગામો હજારો હેક્ટર જમીન સસ્તા ભાવી લેવાનું ષડયંત્ર છે જીડીસીઆર તથા ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ જઈ એક પોઈન્ટ એંસીની જગ્યાએ ઝીરો પોઈન્ટ સાહીઠની બેઝ એફએસઆઈ ફાળવવામાં આવી છે જે તદ્દન ખોટું અને બંધારણીય હક્કો છીનવી લેવા જેવી કાર્યવાહી કરી છે જેમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ છે સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા સુરતમાં પ્રવેશવા તથા બહાર નીકળવા માટેના મુખ્ય રસ્તાઓ ઉપરનું ટ્રાફિક ધારણ ઓછું કરવા માટે કુલ છાસઠ પોઈન્ટ સિત્યોતેર કિમી લંબાઈનો અને નેવું મીટરની પહોળાઈમાં આઉટર રિંગ રોડ બનાવવાનું આયોજન છે આ રિંગ રોડ સુરત શહેર સાથે લાગુ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવેને જોડતો રોડ છે જે પૈકી ઓગણચાલીસ કિમી લંબાઈનો રોડ છે બાકી અઠ્યાવીસ કિમી લંબાઈનો રોડ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાંથી હાલમાં સત્તર પોઈન્ટ બત્રીસ કિમી લંબાઈમાં અને પિસ્તાલીસ મીટર પહોળાઈમાં આઉટર રિંગ રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત સૌ પ્રથમ તો આજે બધા જ મારા ખેડૂત મિત્રોને તથા ઉપસ્થિત અહીંયા સૌ પ્રેસમાં કામ કરતા એવા મારા પ્રમાણે કરવાની જરૂરત પડી એનું મૂળ ઉદ્દેશ્ય અને મૂળ કામ એ જ છે કે આઉટર રોડની આજુબાજુમાં જે પાંચસો મીટરમાં સરકાર છે જે આઉટર રોડ મૂક્યો છે એમાં અમારી જે સંઘર્ષ સમિતિ છે એમના પ્રમુખ અનંતભાઈ તથા અમારા ટનસુખ કાકા તથા આવનાર બધા જ અમારા વડીલ મિત્રો વડીલો આજે અમારી જે સરકાર સમક્ષ જે માગણી છે અને જે સાચી માગણી છે એ માગણીના અનુસંધાનમાં આજ સૌને તમને આવકારીએ છીએ અને અમને ખબર જ છે કે અમારો અવાજ તમે સરકાર સુધી અધિકારી સુધી પહોંચાડશો એવી હું આ તમને બધાને આજે અહીંયા ખેડૂત સમાજ વટી અપીલ કરું છું જે કોમ્પ્રિહૅન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એક્ટ બે હજાર સત્તર હેઠળ ગુજરાતના પાંચ શહેરોની ફરતે રિંગરોડ બનાવેલા છે અને જે પાંચ ઓથોરિટી છે ધારો કે સુરતની કહીએ તો સુડા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું જે ડેવલપમેન્ટ કરેલું છે તો એની અંદર રોડ અને સરકારના મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે અમદાવાદમાં હોય સાયન્સ સિટી હું આનંદ પટેલ કોસમાડા સરપંચશ્રી મારે આજના પ્રસંગે ખાસ જે જણાવવાનું છે કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને ખાસ જણાવવું છે કે ગુજરાત રાજ્યમાં આ દિન સુધીમાં જે કોઈ જાહેર જાહેર કરવામાં આવેલ ટીપીઓ જેમાં વન પોઈન્ટ એટથી નીચે આપવાની એફએસઆઈઓ કોઈ એવી આ જુદીમાં કોઈ જોગવાઈઓ એવી નથી થઈ કે વન પોઈન્ટ એઇટથી નીચે કોઈ જોગવાઈમાં ફાળવવી હોય ત્યારે ગુજરાત સરકારને સુરત જિલ્લા સાથે કેવો અન્યાય કરવો છે કે સુરત જિલ્લાના જ ખેડૂતોને રિંગ રોડ મંજૂર કરવા રિંગ રોડ બનાવવા માટે પોઈન્ટ સિક્સની એફએસઆઈ લઈને ચાલીસ ટકા જગ્યા કપાત લઈ અને ડેવલપમેન્ટ ચાર્જીસ સાથે અમારું જો ડેવલપમેન્ટ કરવા માંગતા હોય તો એના માટે અમે આજે આજ દિને વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને જાહેર કરીએ છીએ કે અત્યાર પછી અમારે એફએસઆઈ પોઈન્ટ સિક્સની જગ્યા વન પોઈન્ટ એટી વધારીને આપવી જોઈએ એવી અમારી આજે માગણી છે ત્યારે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપી આજે રજૂઆત કરવા જઈએ જઈ રહ્યા છે અને સી આર પાટીલ સાહેબને પણ આજે રજૂઆત કરવાના છે અને દરેક ધારા દરેક વિસ્તારના ધારાસભ્યોને પણ અમે આજે આવેદનપત્ર આપવાના છીએ જય હિન્દ જય ભારત